आप જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત। ટોટીસ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડી ની પદવી મેળવી છે। ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે। તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં। અશોકભાઈ આપનું સ્વાગત છે, દર્શક મિત્રો આપનું સ્વાગત એ તો સ્વાભાવિક જ હોય। છેલ્લા 5.5 વર્ષથી આપને નમન પણ કરતો આવ્યો છું, આપનું સ્વાગત પણ કરતો આવ્યો છું, અને આપને મારું તહે દિલ છે દુનિયાભરનું જેટલું સન્માન હોય એ આપને બક્ષતો રહ્યો છું। આજે આ શોની અંદર અમે જે કંઈ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચામાં ખરેખર તમને ખૂબ મજા આવશે। અવનવી, રસપ્રદ, અદ્ભુત, અનકહી, અનસુની જ્યોતિષ જ્ઞાનની સફરે આપણે એવા ઉડીશું કે તમને લાગશે કે આસમાસે બી ઉપર। તાઓ અશોકભાઈ સાથે જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં જીટીપીએલ જેવી પ્રખ્યાત સંસ્થા સાથે આગળ વધીએ। બિલકુલ પંકજભાઈ, આજે શોમાં વાત કરવી છે કે જ્યારે આપણે 1 જાન્યુઆરી 2022માં જ્યારે બધી રાશિઓના આપણે પ્રિડિક્શન કર્યા હતા, ત્યારે એ બધી રાશિઓમાં આપણે બ્રહ્માંડના જે મુખ્ય ગ્રહોનું આ વર્ષ દરમિયાન જે ક્યાં ક્યાં પરિભ્રમણ છે એની ક્વાર્ટરલી હાફ યરલી બધી વાત કરી હતી કે આ ગ્રહ અહીંથી આ ગ્રહ અહીંથી એના પ્રવેશ થશે આ રાશિમાં, અને એની વેરિયન્ટ જે ઇફેક્ટ છે એ રાશિઓમાં શું પણ છે એની ખૂબ સુંદર ચર્ચા કરી હતી। ત્યારે એવી એક જે એક પરિભ્રમણની એક ગ્રહની વાત કરીશું આપણે એપ્રિલમાં, જે 12 એપ્રિલે જે રાહુ છે એ વૃષભ રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ છે અને એ વક્ર ગતિએ પ્રવેશ પણ છે। તો રાહુની એક તો પહેલા અદ્ભુત જે વાતો છે એની વાત કરી, રાહુની એક ચર્ચા, અને આ પરિભ્રમણ શું છે એની પણ વાત કરી। એક તો હું અસંખ્ય વખત આ શોની અંદર, અખબારોની અંદર, અસંખ્ય જગ્યાએ ચોક્કસ વાત કરી ચૂક્યો છું કે જેમ @yahoo.com હોય છે ને, એમ જ્યોતિષીઓ માટે @rahu.com હોય છે। એટલે @rahu.com ની અંદરથી જ્યોતિષી પોતાને માટે પ્રસિદ્ધિ પણ કમાવી શકે છે, પૈસો પણ મેળવી શકે છે, ધન અને સમૃદ્ધિ પણ મેળવી શકે છે। હું તો અશુભ એવું પણ માનું છું કે મારા 37 વર્ષના જ્ઞાન અને પીએચડીનો એક અદ્ભુત અનુભવ કે સૌથી વધારે કોઈ ગ્રહે જો જ્યોતિષ મિત્રોને કમાણી કરી આપી હોય તો એનું નામ રાહુ છે। કેમ સરકાર સર્વયોગ તો રાહુના કારણે થાય, ચાંદાળીઓ તો રાહુના કારણે થાય, કૌભાવનીઓ તો રાહુના કારણે થાય, શાપિત્યો રાહુના કારણે થાય, પ્રેત શાપ્યો રાહુના કારણે થાય, અસંખ્ય યોગ જે ખરેખર બિહામણા છે, ડરામણા છે, અને માનવીના મનની અંદર એક પ્રકારનો ભય ઉભો કરે છે। એ ભય ઉભો કરવા માટેનો કારણભૂત ગ્રહ કયો? રાહુ। રાહુ પોતે એવું નથી કહેતો કે હું તમને ડરાવીશ, તમે મારાથી ડરજો। રાહુ એવું નથી કહેતો કે તમારે મારાથી ડરવું પડશે, રડવું પડશે અને મારી સામે લડવું પડશે। રાહુ એવો કોઈ ગ્રહ છે જ નહીં, બલ્કે હું એમ કહીશ આ શોની અંદર કે રાહુ ગ્રહ કરતા છેદનબિંદુ અને છાયા ગ્રહ વધારે છે। અંગ્રેજીમાં અશોકભાઈ એને શેડો પ્લેનેટ પણ કહેવામાં આવે છે।
तो आज ये शेडो प्लेनेट छे, એટલે કે પડછાયો। પડછાયો ભલભલાને હેરાન કરે છે, કેમ? કારણ કે તમે એક જગ્યા ઊભા હો અને તમારા પર પડછાયો આવી જાય તો તમારી પ્રતિમા દબાય। સૂર્ય ચંદ્ર, સૂર્ય સ્વયં પ્રકાશિત ગ્રહ છે, ચંદ્ર પર પ્રકાશિત ગ્રહ છે, કારણ કે ચંદ્રના પ્રકાશનો આધાર સૂર્ય ઉપર આધારિત છે। આવા મહાકાય ગ્રહો, સૂર્ય એટલે બ્રહ્માંડનો અશ્વભાઈ રાજા, ચંદ્ર એટલે બ્રહ્માંડની રાણી। સૂર્ય ચંદ્ર વગર તો ચાલે જ કેમ નું સાહેબ? તો આ સૂર્ય ચંદ્ર જેવા આત્મા અને મનના કારક, પિતા અને માતાના કારક, ગરમી અને ઠંડકના કારક, અગ્નિ અને ભેજના કારક, આ બંને ગ્રહો ને પણ રાહુ ઘણી વખત ગ્રહણ યોગ કરીને નુકસાન પહોંચાડે છે। જે ગ્રહ જેને આપણે છાયા ગ્રહ કહીએ છીએ, એ જો રાજાને દબાવી શકતો હોય, જે ગ્રહ જેને આપણે છાયા ગ્રહ કહીએ છીએ એ રાણીને પણ દબાવી શકતો હોય, જે ગ્રહ શનિ સાથે બેસે તો શાપિત યોગ કરે છે, ગુરુ સાથે બેસે તો ચંડાલ યોગ કરે છે, રાહુ કેતુ વચ્ચે તમામ ગ્રહો આવી જાય તો કાલસર્પ યોગ કરે છે, મંગળ સાથે બેસે તો એના બેસવાથી કૌભાંડ યોગનું સર્જન પણ થાય છે, શુક્ર સાથે બેસે તો લગ્ન વિચ્છેદ યોગ પણ ઉભો થાય છે, બુધ રાશે બુધ સાથે બેસે તો બુદ્ધિ કપટ યોગ પણ ઉભો થાય છે। આવા રાહુ મહારાજ જ્યોતિષ શાસ્ત્રમાં આવેલા અસંખ્ય મહારાજોને અઢળક ઢગલે ઢગલો કમાણી કરાવી આપે છે, એટલે થેન્ક્સ ટુ રાહુ એવું કહેવું વધારે સારું છે, કારણ કે રાહુ ના હોત તો જ્યોતિષ શાસ્ત્રની અંદર કમાણીનું એક માધ્યમ નબળું હોત, કમાણીનું એક સાધન ઓછું પડત અને કમાણી માટેનો એક માર્ગ મોકળો થાત નહીં। સો વી શુડ બી વેરી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ રાહુ, તેને આપણે અંગ્રેજીમાં નોર્થ નોડ, કેતુને સાઉથ નોડ કહીશું। આ બંને માર્ગીય છેદન બિંદુઓ છે અને આ માર્ગીય છેદન બિંદુ એનો બ્રહ્માંડની અંદર તમામે તમામ ગ્રહ ઉપર એક અસર, એક પ્રભાવ, એક કુઠારાઘાત, એક વિપરીત કે સીધી અસર, એક સાનુકૂળ કે પ્રતિકૂળ અસર સમય અંતરે થયા કરે છે। અશોકભાઈએ તમે કીધું કે રાહુની વિગતો તમે આપજો, તો રાહુ એક રાશિમાં 18 માસ રહે છે, દોઢ વર્ષ, બાકી બધા ગ્રહોની અંદર વધઘટ થયા કરે, ગુરુ ક્યારેક 11 મહિના રહે, ક્યારેક 13 મહિના રહે, શનિ ક્યારેક 2.5 વર્ષ રહે, ક્યારેક 2.5 વર્ષ રહે, મંગળ તો 45માંથી 44 દિવસ કે 46 દિવસ થાય, પણ રાહુ દેટ ઇઝ ધી ઓનલી પ્લેનેટ વિચ હેઝ ધ પરફેક્ટ મુમેન્ટ, દિવસની 3 કલા અને 48 કલા પર ડે, દોઢ વર્ષની અંદર 30 અંશ પૂરા કરે છે। રાહુ એકમાત્ર એવો ગ્રહ છે જે કાયમ ઊંધો ચાલે છે, વક્રી ચાલે છે, જેમ સૂર્ય અને ચંદ્ર માર્ગી છે, એ કદી વક્રી નથી ચાલતા, રાહુ હંમેશા વક્રી ચાલે છે, ઊંધો ચાલે છે। તો રાહુની આ એક લાક્ષણિકતા છે કે હંમેશા ઉલટા ચાલે, ઉલટો ચાલનારો ઉલટા જ કામ કરશે એવું જરૂરી નથી, આપણી માન્યતા છે કે ઉલટો ચાલે એ ઉલટું કામ કરે, ના, વાત ઊંધી છે, જે ઉલટું કામ કરે ને એને ઉલટું ચાલવું પડે, પણ રાહુ ક્યારેક તો સુલટું કામ પણ કરે છે અને ક્યાંક ઉલટું કામ પણ કરે છે, પણ ચાલતું એની ઉલટી હોય છે, ઊંધી દિશામાં હોય છે, વક્ર ગતિમાં હોય છે। રાહુ શનિનો મિત્ર છે, બુધનો મિત્ર છે, શુક્રનો મિત્ર છે, પ્લુટોનો મિત્ર છે, આઠ આટલા એના મિત્રો છે। રાહુ હંમેશા પડછાયો હોવાના કારણે બ્રહ્માંડની અંદર એ અદ્રશ્ય માન હોય છે, ઇનવિઝિબલ હોય છે। તમે અશોકભાઈ જોઈ રહ્યા છો ને, એ ખરેખર તો રાહુનો હાહાકાર જ છે, હું વાત કરું છું ઓમિક્રોનની,
હું વાત કરું છું સાર્સની, કોવિડ-19ની, હું વાત કરું છું ડેલ્ટાની, હું વાત કરું છું કોરોનાની. રાહુ એ વાયરસ સાથે સંકળાયેલો ગ્રહ છે, કારણ કે વાયરસ એ અદ્રશ્ય છે. તમે જોઈ શકો છો આપણે આ બધા બેઠા છીએ, કોના શરીરમાં કેવો વાયરસ હશે કોઈ ખબર જ ના પડે. 3-4 દિવસ થાય એટલે ખબર પડે કે ભાઈ આપણા સર્કલમાંથી ક્યાંથી અદ્રશ્ય ગતિએ રાહુ અંદર ઘૂસી ગયો, વાયરસ અંદર આવી ગયો. તો રાહુ એ અદ્રશ્ય છે તો વાયરસ પણ અદ્રશ્ય. ચાણક્ય નીતિ પોતાના પુસ્તકની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે જ્યારે તમારો શત્રુ ઇન્વિઝિબલ એટલે કે અદ્રશ્ય હોય ત્યારે તમારે પણ અદ્રશ્ય થઈ જવું, છુપાઈ જવું. એટલા માટે કહે છે કે ભાઈ કોરોના આવે એટલે ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે અદ્રશ્ય સ્તર તમે જોઈ નથી શકવાના. આ મિસ્ટર ઇન્ડિયાને તમે ક્યાંથી જોઈ શકો? તમે ગમે ત્યારે લાફો મારી દે, મિસ્ટર ઇન્ડિયા પિક્ચર જોયું હતું ને, એ હાલત થાય. એટલે આ રાહુ જે છે એ અદ્રશ્ય છે, ઇન્વિઝિબલ છે. કોરોના પણ વાયરસ ઇન્વિઝિબલ છે, અદ્રશ્ય શક્તિઓથી હંમેશા આપણે સંતાઈને રહેવું જોઈએ. રાહુની બીજી કેટલીક અગત્યની વાત છે કે વચ્ચે વચ્ચે કરતો રહીશ ત્યાં સુધી જે રાહુ 12 એપ્રિલ 2022ના રોજ દોઢ વર્ષ માટે વૃષભ રાશિમાંથી વક્ર ગતિએ મેષ રાશિની અંદર જઈ રહ્યો છે, એટલે કે શુક્રની રાશિમાંથી મંગળની રાશિની અંદર જઈ રહ્યો છે, અહીં એક ઘટનાત્મક મોટો ફેરફાર છે. અશોકભાઈ, વૃષભ રાશિ શુક્રની રાશિ છે અને શુક્ર રાહુ બંને અંગત મિત્રો છે. મેષ રાશિ મંગળની રાશિ છે, મંગળ અને રાહુ બંને શત્રુ છે. એકબીજાને ધોબી પછાડ આપવા માટે હંમેશા તત્પર રહેતા રાહુને મંગળ અને એમાં રાહુનું મંગળની રાશિમાં ભ્રમણ એ પણ દોઢ વર્ષ માટે, તો આવો આ બંને ખેલંદાઓ કેવા ખેલ પાડે છે એનો એક નજારો, એનું એક દ્રશ્ય દોઢ વર્ષનું આ શોની અંદર તમારી સમક્ષ ટેક અવેની જેમ તૈયાર પેકેટની અંદર પીરસવા અમે તૈયાર છીએ. આવો રાહુને લઈને મારી પાસેથી અશોકભાઈ તરફ જઈએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે રાહુની જે એક એની વિશેષ ચર્ચા અને રાહુની જે તમે એના જે એના એક સ્વભાવની પણ સુંદર વાત કરી કે ક્યાં મિત્રતા છે, ક્યાં ક્યાં દુષ્પ્રવાદ છે, આ બધી બાબતો રાહુની એક વિશેષ ચર્ચા જરૂરી હતી, તમે ખૂબ સુંદર રીતે કરી. છતાં પણ દર્શકો, તો રાહુની પણ આપણે વચ્ચે વચ્ચે હજી વાતો કરીશું પંકજભાઈ એક કારણે, પરંતુ આ અંગે આપણા કોઈ સવાલો હોય, પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર છે નંબરજી પણ ચોક્કસ વડે મોકલી આપજો, તો કાર્યક્રમમાં આપણે પંકજભાઈ સાથે એની માહિતી પણ લેતા રહીશું. પંકજભાઈ, રાશિ જાતકોની પણ આપણે વાત કરીશું છેલ્લે છેલ્લા આ રાહુનું જે પરિભ્રમણ છે વૃષભથી મેષમાં એમાં આપણે 3-4 એપિસોડ કરીશું હજી. પણ જે મુખ્ય બાબતો જે એમાં આપણે વાત કરીએ તો દેશના મુદ્દાઓની મુખ્ય વાત કરીએ કે એક અત્યારે જે રાજકીય પરિસ્થિતિ છે એ ખૂબ ડામાડોળ છે અને ઇલેક્શન પણ છે, તો આપણી પાસેથી જો પહેલી જો આ રાહુની જે અસરની વાત કરીએ એના પ્રવેશની જે મેષ રાશિમાં, તો રાજકીય જે અસરો છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે અત્યારે, તો એની વાત ચોક્કસ મને કહીશ. અશોકભાઈ, એક તો શું છે કે મેષનો રાહુ, હવે આ મેષનો રાહુ એટલે મંગળની રાશિમાં પ્રવેશ કરનારો રાહુ, વક્ર ગતિએ પ્રવેશ કરનારો આ મેષનો રાહુ. રાજકીય અસરની વાત કરું તો મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે, મંગળ પરનું આધિપત્ય છે, મંગળ અને રાહુ બંને શત્રુ ગ્રહો છે, બંને એકબીજાને ધોબી પછાડ આપવા માટે હંમેશા તત્પર અને તૈયાર રહેતા હોય છે. જ્યારે મંગળની રાશિમાં રાહુનો પ્રવેશ થશે, હવે મંગળ શું છે, મંગળ સેનાપતિ, મંગળ મંત્રી છે, મંગળ એ કોઈ પણ દેશનું નેતૃત્વ કરે છે, મંગળ એ લીડર છે, નેતા છે, આક્રમક છે, અભિતત્વનો છે અને ખૂબ જ ઝડપી ચાલીને એગ્રેસિવ રીતે કોઈ પણ પરિમાણ અને પરિણામ આપનારો ગ્રહ હોય તો એનું નામ મંગળ છે. હવે એ મંગળની રાશિની અંદર 12 એપ્રિલ 2022થી રાહુનો પ્રવેશ થશે, વક્ર ગતિ આગળ વધશે. રાજકારણ આની સાથે આપણે
ક્યાંક સાંકળીએ. અકારણ રાજકારણ ક્યાંક ડામાડોળ બનશે. પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે તમે જેટલું વિચારો છો એટલું સામાન્ય લાગશે નહીં. કેમ? એનું કારણ કહું તમને કે જ્યારે મંગળની રાશિની અંદર રાહુ આવે ત્યારે રાજકારણની અંદર એક ગરમાવો અને ગરમી આવે. આપણે ધારીએ કે અમુક ચોક્કસ પક્ષને સરળતાથી આગળ વધવામાં કોઈ તકલીફ નહીં પડે. હું અહીંયા ચોક્કસપણે કહીશ કે ભાજપની વાત નથી કરી રહ્યો, ભાજપનો તો જય જયકાર છે જ, પરંતુ બીજા જેટલાક પક્ષ છે તો એ પક્ષને એમની ગતિવિધિની અંદર, એમના ડેવલપમેન્ટની અંદર, એમને ટોપઅપ થવાની અંદરની જે યાત્રા છે એમાં આ રાહુ એમને સાથ સહકાર નહીં આપે. આ રાહુ મંગળની રાશિમાં આવીને લાલ કલર, ભગવા રંગને, કેસરી રંગને હંમેશા સંપૂર્ણપણે સાથ આપશે એવું મારું ચોક્કસપણે માનવું છે. પરંતુ અલબત્ત એક વાત હું ચોક્કસ કરીશ, જ્યારે રાજકારણની વાત નીકળી જાય કે જે ભારતના અમુક રાજ્ય છે કે જે ભગવા કલરને ક્યાંક ને ક્યાંક નાનો સરખો પ્રોબ્લેમ કરી રહ્યા છે, જેમ કે પંજાબ છે, જેમ કે બંગાળ છે, જે એન્ડ કે છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાનમાં પણ પ્લસ માઇનસ થયા કરે છે, તો અમુક સ્ટેટ બિહાર છે, આ છ એક સ્ટેટ એવા છે કે જે ભગવા કલરને થોડોક નીચો બતાવવા માટેની કોશિશ કરશે. પણ આ વિષ્ણુ રાહુ આ છ સ્ટેટની અંદર અગાઉ કરતા ચૂંટણીના પરિણામોની અંદર ભગવા રંગ તરફ, ભાજપ તરફ, મોદી સાહેબ અમિતભાઈ તરફ, યોગીજી તરફ ક્યાંક સારા પરિણામો આપશે એવું મારું અંગતપણે માનવું છે. તો આ થઈ રાજકારણની વાત કે જ્યાં મોદી સાહેબનો, અમિતભાઈનો, યોગીજીનો, ભાજપનો જે જયકાર છે એમાં મને લેશમાત્ર શંકા નથી. રાજકારણના આ મુદ્દાને અહીંયા અટકાવી અને હવે પછીનો મુદ્દો કયો માલ લઈને આવે છે, મુદ્દા માલ સાથે, એની ચર્ચા અશોકભાઈ સાથે કરીએ. બિલકુલ. પંકજભાઈ, અન્ય એક મુદ્દાઓમાં તો જે દેશનો ખાસ જે એક આખી દુનિયા જેનાથી અસરગ્રસ્ત છે અને એવા કુદરતી આપદાઓની વાત કરીએ આપણે, તો જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે આજે બેઠા છે ત્યારે બી આજે બહાર વાતાવરણ વર્ષ શિયાળે ચોમાસું છે અને ગરમીની પણ વાત કરીએ, વરસાદની બી વાત કરીશું, ધરતીકંપ છે કે પછી આ કોરોના છે કે આ બધી જે કુદરતી આપદાઓ બને છે એ બહુ જ થોડી ક્રુશિયલ બનતી હોય છે વર્ષ વર્ષ અંતર સમય અંતરે. તો કુદરતી આપદાઓને લઈને આ મેષનો રાહુ એ કેવી અસર? તો અગાઉના એક શોમાં પણ મેં તમને વાત કરી છે અને આ શોની અંદર પણ કહું છું કે ધરતીકંપનું પ્રમાણ મને એટલું બધું દેખાતું નથી કે જેટલું અગાઉના વર્ષોમાં હતું. સુનામી છે, દરિયાઈ તોફાનો છે, ધરતીકંપ છે, આ બધાનું પ્રમાણ આ રાહુના ભ્રમણ દરમિયાન ઘણું ઓછું જણાય છે. બીજી વસ્તુ કે રાહુ મેષ રાશિમાં અગ્નિ તત્વની રાશિમાં જશે, પછી ગુરુ પણ જળ તત્વની રાશિમાં તેરમી, બીજા દિવસથી તેરમી એપ્રિલે ગુરુ પણ મીન રાશિમાં આવશે, જળ તત્વની રાશિમાં આવશે, જેની ચર્ચા આપણે પછીના શોમાં કરીશું જ. તો ગુરુ જેવો વિસ્તૃતીકરણનો ગ્રહ, મહાકાય મોટો ગ્રહ, જળ તત્વોમાં આવતા જળ તત્વ પર એક આશીર્વાદ આવશે. હવે રાહુ અગ્નિ તત્વોમાં પ્રવેશ કરશે એટલે પ્રચ્છન્ન રીતે, છુપી રીતે વરસાદનું પ્રમાણ બહુ જ સરસ રીતે, જેને કહી શકાય કે જગત ઉપર, પૃથ્વી ઉપર દેખાશે, લીલોતરી છવાશે, શાકભાજી અન્ન સસ્તા થશે, સોંગવાડીના દર્શન થશે. અને લખવું હોય તો તમે લખી લો, 15 જુલાઈથી 28 ઓગસ્ટ 2022 દરમિયાન સારો એવો વરસાદ પડશે, ખેડૂતો રાજી થશે, પાક હરિયાળી, લીલું હાસ્ય,
પૃથ્વી ઉપર ધરતી ઉપર કરશે અને ખેતરો સરસ મજાના બેલે ડાન્સની જેમ લહેરાશે એવું મને મારા મનની અંદર એક સમજપૂર્વક આવે છે. બીજી વસ્તુ કે મેષનો રાહુ અગ્નિ તત્વની રાશિ મંગળની રાશિમાં જશે. એક વાત નક્કી થઈ ગઈ કે સાહેબ 12 એપ્રિલથી સખત ગરમી સહન કરવા તૈયાર રહેજો. તારીખ આપી દઉં છું 12 એપ્રિલથી 12 જૂન બે મહિના સખત ગરમી. કારણ કે મેષનો રાહુ મંગળની રાશિમાં અગ્નિ તત્વની રાશિમાં અને એનું કામ છૂપવું અને આ બધી જ બાબતો જ્યારે એક જ જગ્યાએ ભેગી થાય ત્યારે તમે કલ્પના કરી શકો કે ગરમીનું પ્રમાણ ખૂબ જ સખત રહેશે, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. તો આ વાત થઈ આપણે કુદરતી વાત થઈ છે, કોઈ મોટી હોનારત નથી. બધું સમૂહ સૂત્રો પાર પડે છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પંકજભાઈ, અન્ય જો કોઈ મુદ્દાની વાત કરવી હોય તો થોડી સમયની આપણે મર્યાદા છે એટલે નવો કોઈ મુદ્દોની વાત નહીં કરીએ, કારણ કે એની માટે સમય જોશે અને સમય આપણી પાસે ઓછો છે. પરંતુ પંકજભાઈ, શોમાં આપણે એક સિપઓપ ટીપ લઈને કાર્યક્રમ સમાપ્ત કરીશું. ચોક્કસ સિપઓપ ટીપની અંદર અશોકભાઈ આપણે ઘણી બધી ટીપ્સ આ શોની અંદર આપી છે અને આજે રાહુની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં મેષના રાહુની ચર્ચા કરી રહ્યા છીએ. જે જે લોકોને મેષના રાહુનું નડતર આવવાનું હોય, ધારો કે કન્યા રાશિ માટે વિચાર કરીએ તો 8મો રાહુ આવશે, બરોબર છે. પછી તમે જેમ મકર રાશિની વાત કરો તો એને 4થે આવશે, તો એ હૃદયના સ્થાનની અંદર આવશે. પછી વૃષભ રાશિની તમે વાત કરો તો 12મે આવશે. તો આ બધી રાશિના જે નામ બોલ્યો આ લોકો રાહુનું નડતર આવશે. એક ચોક્કસ ઉપાય તમને બતાવું છું, સટીક ઉપાય ટીપ આપું છું કે રોજ સવારે તમે જ્યારે બહાર નીકળો ત્યારે તમારા ખિસ્સાની અંદર કોલસાનો ટુકડો લઈને બહાર નીકળજો તો રાહુનું નડતર ઓછું થશે. અસ્તુ તથાસ્તુ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે રાહુનું જે વૃષભમાંથી મેષ રાશિમાં જે પ્રવેશ છે એની જે અસરોની વાત છે એની આપણે સુંદર ચર્ચા કરી છે. આજે દેશના કેટલાક મુદ્દાઓની પણ ચર્ચા કરી છે, વધુ જે મુદ્દાઓ છે એની પણ વાત કરીશું કે જે વ્યવસ્થનો ઇન્ટરેસ્ટ છે, પંકજભાઈ જે મોંઘવારી છે કે એમને આર્થિક બાબતોની બાબત છે, શેરબજારની બાબત છે કે અન્ય જે અને કોરોના એક મુખ્ય બાબત છે એની ચર્ચા આવતા એપિસોડમાં ચોક્કસ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષની દ્રષ્ટિએ જન્મકુંડલીમાં જે ગ્રહો નક્ષત્રો અને યોગ જે થતા હોય છે એને પૂરી જાણકારી અને એ કેટલા પ્રભાવ કરતા હોય છે. રાહુ અને કેતુ વચ્ચે તમામે તમામ ગ્રહો આવી જાય ત્યારે કાળ સંપ્યોગ કહેવાય. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.